એક નગર હતું. એ નગરનો રાજા ઘણો ધૂની હતો. એને દરરોજ એક નવી વાર્તા સાંભળવાની એકવાર ધૂન ચડી. રાજાને દરરોજ અનેક લોકો વાર્તાઓ સંભળાવનારા આવતા. રાજા તેમની વાર્તા સાંભળી ઇનામ આપતો હતો. એ રાજાને એકવાર એકદમ લાંબી વાર્તા સાંભળવાની ધૂન ચડી. તરત જ રાજાએ ધોલીને રાજ્યમાં ધંધેરો પીટવાનું કહ્યું. રાજાએ પીટાવેલો ધંધેરો પ્રજાએ સાંભળ્યો. આસપાસના અનેક ગામોના લોકોને પણ આ વાત જાણવા મળી. હવે રાજ્યના અનેક ગામોમાંથી મોટા મોટા જ્ઞાની પંડિતો અને વાર્તા કહેનારા આવવા લાગ્યા. દરેક વખતે વાર્તા પૂરી થાય ત્યારે રાજા કહી દેતો, આ વાર્તા જરાય ગમતી નથી, વાર્તા ખૂબ જ નાની છે. ખરેખર તો રાજાને સંભળાવેલી વાર્તાઓ લાંબી અને સારી જ હતી. છતાં રાજા એમ વિચારતો કે વાર્તા તો સાંભળી લીધી છે, હવે ઇનામ આપવાની શી જરૂર છે. આમ વાર્તા કહેનારાઓને રાજા ઇનામ આપવા માંગતો ન હતો. ખોટા ખોટા વાંક કાઢીને એમને જેલમાં મોકલી દેતો હતો. એ જ રાજાના નગરમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. એનો એક પુત્ર હતો. એ બુદ્ધિશાળી અને સમજદાર હતો. એ રાજાની લુચ્ચાઈ સમજી ગયો. એણે નક્કી કર્યું કે રાજાને પાઠ ભણાવવો જ જોઈએ. એમ વિચારીને એણે નક્કી કર્યું કે હવે હું આ રાજા લાંબી વાર્તા જરૂર સંભળાવીશ, કે રાજા જરૂર ઇનામ આપશે, ત્યારે પછી કોઈ નિર્દોષ માણસને જેલમાં નહીં નાખે, કારણ કે મારી વાર્તા પૂરી જ નહીં થાય એવી જ હશે. બીજા દિવસે ખેડૂતનો પુત્ર રાજાના દીવાન પાસે ગયો અને વાર્તા કહેનાર તરીકે પોતાનું નામ લખાવ્યું. દીવાને કહ્યું, તને વાર્તા સંભળાવતા પહેલા રાજાની શરતની ખબર છે ને? જો તારી વાર્તા લાંબી અને સારી નહીં હોય તો જેલની હવા ફાવી પડશે. ખેડૂત પુત્ર બોલ્યો, પણ જો મહારાજ કહે કે મારી વાર્તા ખૂબ જ લાંબી છે તો હું મારું મોં માંગ્યું ઇનામ લઈ જઈશ. દીવાને હા પાડી દીધી. બીજા દિવસે એ રાજાને વાર્તા સંભળાવવા હાજર થયો. સાથે સાથે દરબારમાં અનેક લોકો પણ હતા જ. બધા જ લોકો એવું જ વિચારતા હતા કે આ છોકરો વાર્તા શરૂ કરશે કે પછી એની વાર્તા પૂરી થતાં જ એની હાલત પણ અન્ય વાર્તા કહેનારા લોકો જેવી જ ખરાબ થશે. એ બિચારો પણ જેલમાં ધકેલાઈ જશે. ખેડૂત પુત્ર ચતુર અને બુદ્ધિશાળી હતો. એ રાજાને સંભળાવવા માટે ખૂબ જ વિચિત્ર અને કદી કોઈએ ન સાંભળી હોય તેવી વાર્તા તૈયાર કરીને આવ્યો હતો. એણે રાજાને પૂછ્યું, મહારાજ આપ વાર્તા સાંભળવા તૈયાર છો? રાજાએ કહ્યું, હા તૈયાર છું, ચાલ તારી વાર્તા શરૂ કર. રાજાનો હુકમ થતાં જ એ વાર્તા સાંભળવા માંડ્યો. મહારાજ, એક ગામ હતું. એ ગામમાં એક ખેડૂત હતો. એની પાસે મોટું ખેતર હતું. એ ખેતરમાં જુવાર વાવેલી હતી. ખેતરની પાસે એક મોટું ઝાડ હતું. એ ઝાડ ઉપર હજારો ચકલીઓ રહેતી હતી. જે ખેડૂતનો અનાજનો પાક તૈયાર થતો ત્યારે જ તેની ઉપર બેસીને ખાઈ જતી, જેના કારણે ખેડૂતને ખૂબ જ નુકસાન થતું હતું. એક દિવસ ખેડૂતે વિચાર્યું, મારા ખેતરની ચોકીદારી હું જાતે જ કરીશ. જ્યારે ચકલીઓનું ટોળું આવશે ત્યારે હું ઝાડ નાખીને તેમને પકડી લઈશ. પરંતુ એ ચકલીઓ પણ ખૂબ જ ચાલાક હતી. એ આ વાત સમજી ગઈ અને એમણે એક યોજના તૈયાર કરી. ચકલીઓએ યુક્તિ નક્કી કર્યા પ્રમાણે બધી એકસાથે ખેતરમાં ચડવા ન આવી. માત્ર એક ચકલી આવી અને દાણા ચણીને ઉડી. રાજાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું, પછી તરત જ બીજી ચકલી આવી. એ પણ દાણા ચણી લીધા પછી ઉડી ગઈ. પછી ત્રીજી ચકલી આવી. એ પણ દાણા ચડવા લાગી અને પછી ઉડી ગઈ.
રાજાએ બગાસું ખાતા પૂછ્યું, પછી ચોથી ચકલી આવી અને દાણા ચણીને ઉડી ગઈ. ફર રાજાએ પૂછ્યું, પછી પાંચમી ચકલી આવી અને દાણા ચણીને ઉડી ગઈ. ફર રાજાએ પૂછ્યું, સારું હવે આગળ શું થયું? ખેડૂત પુત્રે કહ્યું, મહારાજ પહેલા બધી ચકલીઓને દાણા ચડવા માટે આવી જવા દો, એ પછી જે થયું તેની વાર્તા આગળ વધે ને. ચાલો ત્યારે પછી છઠ્ઠી ચકલી આવી, દાણા ચડીને એ ઉડી ગઈ. ફર બરાબર છે, બરાબર છે. રાજા હવે એના ફરથી કંટાળીને બોલી ઉઠ્યો, ચાલો માની લીધું કે એક પછી એક બધી જ ચકલીઓ આવીને અને દાણા ચણીને ઉડી ગઈ. ફર ખેડૂત પુત્ર કહ્યું, ના મહારાજ, બધી ચકલીઓ હજી આવી જ નથી, એક પછી એક કરીને આવશે. એ ઝાડ ઉપર હજારો ચકલીઓ હતી, સાતમી ચકલી આવી દાણા ચડીને પણ ઉડી ગઈ. ફર હવે તો રાજાની સહનશક્તિની હદ આવી ગઈ. આ છોકરાની વાર્તા તો ફરથી આગળ વધતી જ નથી. રાજા હવે એ છોકરાની ચતુરાઈ જાણી ગયો. જરૂર આ છોકરો એક પછી એક ચકલી ઉડાવતો જશે, પછી તો એની વાર્તા ક્યારેય પૂરી નહીં થાય. એ જ કારણે હું એને સજા નહીં કરી શકું. આ છોકરો ખૂબ જ બુદ્ધિશાળી છે, માટે અત્યારે જ એની વાર્તા લાંબી અને સારી છે એવું કબૂલ કરીને મેં એને મોં માંગ્યું ઇનામ આપી દઉં. આમ વિચારીને રાજાએ કહ્યું, ભાઈ ખરેખર તારી વાર્તા તો બધા જ કરતાં સારી છે, સૌથી લાંબી છે, માટે તારે શું ઇનામ જોઈએ છે તે તું મને જણાવ. ખેડૂત પુત્રે કહ્યું, મહારાજ અત્યાર સુધી તમે વાર્તા સાંભળવાને બહાને જેટલા લોકોને ઝેરમાં નાખી દીધા છે તે બધાને છોડી દો અને એમને એમનું ઇનામ આપો. મારા માટે એ જ સૌથી મોટું ઇનામ છે. મહારાજ કોઈ પણ કલાકારને કારણ વગર સજા કરવાથી રાજ્યલક્ષ્મી રિસાઈ જાય છે. જ્યાં એવું થાય છે ત્યાંનું રાજ્ય અને રાજા બંનેનો નાશ થાય છે. હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં આવું સંકટ ન આવે. રાજા આ સાંભળી ખૂબ જ પ્રભાવિત થયો, પસ્તાવો પણ કરવા લાગ્યો. રાજાના મનમાં વિચાર આવ્યો, અત્યાર સુધી મારા મંત્રી આવી સલાહ આપી નથી, ખરેખર તો મને સાચી સલાહ આપવી એ એનું કર્તવ્ય છે, પણ પોતાના સ્વાર્થ માટે મારી હામાં હા જ કર્યા કરે છે. એ કામ આ ખેડૂત પુત્રે કરી બતાવ્યું. રાજાએ કહ્યું, હું તને વચન આપું છું કે એ બધાને મોટું ઇનામ આપીને છોડી દેવામાં આવશે. હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન છું, તારે ઇનામમાં જે માંગવું હોય તે માંગ. ખેડૂત પુત્રે કહ્યું, મહારાજ આપણું રાજ્ય સલામત રહે અને પ્રજા સુખી રહે, આપનો યશ કીર્તિ વધે એ જ મારું ઇનામ છે. રાજાએ એને ખુશ થઈને શાબાશી આપતા કહ્યું, વાહ વાહ, ધન્ય છે તારા માતા પિતા, મારા સલાહકાર તરીકે તારા જેવા સમજદાર અને ભલો વ્યક્તિ જ હોવો જોઈએ. તું ભલે ઉંમરમાં નાનો છે પણ સાચો દેશભક્ત છે, માટે અત્યારે જ હું તને મારો પ્રધાન બનાવું છું. આમ વાર્તા કહેવા જનાર નાની ઉંમરનો ચતુર ખેડૂત પુત્ર રાજાનો પ્રધાન બની ગયો. તો જુઓ મિત્રો, એ ખેડૂત પુત્રએ પોતાની બુદ્ધિ વાપરીને કેટલા મોટા ઊંચા પદ પર જતો રહ્યો. તમને વાર્તા સાંભળવાની મજા આવી હશે. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો.